સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં ચોથો પાઠ જે છે તડકો અધમણ ડાંગર જલમલ એ પાઠનું સ્વાધ્યાયપોથીમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. હવે પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો કે તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો? તો જોઈએ, વાર્તાની શરૂઆત એવી રીતે કરીશ કે વસંતરાયના ઘરમાં અધમણ તડકો આવ્યો અને વસંતરાય બૂમો પાડવા માંડ્યા. બીજું છે, તડકો વાર્તામાં ક્યાં ક્યાં પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું અને કેમ? તો તડકો વાર્તામાં વસંતરાય, તરલિકા, ઓછવલાલ, બા ફ્રાઇડ બ્રિગેડવાળા યુવાનો વગેરે પાત્રો આવે છે. ત્રીજું, ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે અને કેવી રીતે? તો ડાંગરના ખેતરમાં થઈ શેઢા ઉપર, પછી થોરની ટોચ ઉપર, આંભ બનીને આંબાના પાન પર પંખીના ટુકડા બનીને પડે છે. ચોથું, તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને એ બધા શું કહે અને શું કરે એ લખો. તો બધા કહે છે, અહીં તો મણમણનો તડકો છે, બધા તડકાથી બચવા માટે આમ તેમ ભાગે છે અને ઝાડ નીચે જતા રહે છે. પાંચમો પ્રશ્ન છે, બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે. કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ફેલાય. વસંતરાય પડદો ઉતારે ત્યારે જે અધમણ તડકો તેમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો? પંક્તિ બનાવીને લખો. તો બારીઓ ખોલતા જ બહાર રાહ જોયું પહેલો તડકો. બીજું, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લું એક વાક્ય જાતે બનાવી લખો. તો જમનાદાસ નામના એક વેપારી હતા. બીજું છે, રેસ્ક્યુ ટીમના સભ્યો બસાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા. ચોથું, વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા. આગળ, તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા. પછી કે તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક દિવસ પવનના કારણે વરસાદની થોડી વાસટો તેમના ઘરમાં આવી ગઈ. હવે એને ક્રમમાં ગોઠવવાનું છે આપણે અને વાર્તા બનાવવાની છે. તો જોઈએ, જમનાદાસ નામના એક વેપારી હતા. વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા. તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા. એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાંચટો તેમના ઘરમાં આવી ગઈ. તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. રેસ્ક્યુ ટીમના સભ્યો બસાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા. ઘરે આવીને જોયું તો વરસાદની વાંચટો હતી. ત્રીજો પ્રશ્ન, શબ્દોનો અર્થ લખી વાક્ય બનાવો. તો અધમણ એટલે 10 કેજી. હવે વાક્ય બનાવવાનું છે, કિશન 1 વર્ષનો હતો ત્યારે તેનું વજન 10 કેજી હતું. બીજું છે, ગભરું એટલે બીકણ, કે જેમિશા ખૂબ બીકણ છોકરી છે. ત્રીજું છે, ફંગોળવું તો ફેંકી દેવું. તો વાક્ય બનશે, માહી ગુચ્છે થતાં તેણે પોતાના પુસ્તક ફેંકી દીધા. ચોથું છે, શેઢો એટલે ખેતરની હદ થાય. વાક્ય બને, કોઈ પણ બે ખેતર વચ્ચે શેઢો હોય છે. પાંચમું, ક્યારો, ચોડ ફરતે પાણી પાવા કરેલી પાળી. અને વાક્ય બનશે, મારા ઘરે પાત્રાનો ક્યારો છે. છઠ્ઠું છે, જીર્ણ શીર્ણ એટલે કે સાવ તૂટ્યું ફૂટ્યું. હવે વાક્ય બનશે, ગરીબોના રહેઠાણ જીર્ણ શીર્ણ જોઈને ધનવાનોએ મદદ કરવી જોઈએ. ચોથું પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્ય પૂર્ણ કરો. ઉદાહરણ આપેલું છે કે ગઈકાલે મહેશ જોતામાં છોર કેરી પાડી ઉભા. એક જ મિનિટ, ગઈકાલે મહેશે જોત જોતામાં 4 કેરી પાડી આપી. હવે પહેલું વાક્ય, રાજલે રમકડાની મોટર રમવા લીધી. બીજું વાક્ય, નવી પેન્સિલ મળતા જ એણે જૂની બટકણી પેન્સિલ તોડી નાખી.
ત્રીજું, ધાબળતીંગીએ પહેલવાનને મારી મારીને ધોઈ નાખ્યો. ચોથું, આ ગાંઠ મારાથી ખુલતી નથી, તું ખોલીને આપ. પાંચમું, ફોરમના કાંકા તો એવા જ છે, વાતાવરણમાં બધાને તોડી પાડે છે. છઠ્ઠું વાક્ય, આજે તો સવારના 4 વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ. સાતમું, ઓહો આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ને કંઈ. આઠમું, લેસન કરતાં પહેલાં હું થોડી વારમાં રમી લઉં. નવમું, ઝડપથી આપો હમણાં રિશેષ ખુલશે. દસમું, પહેલાં હાથ ધોઈ લો પછી જમવા બેસો. અવશ્ય સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો લોકડાઉન બાદ શાળાઓ ખુલ્યાના પહેલા દિવસો, વૈષ્ણવી કહે, સારું હતું કે લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસ ચાલતા હતા, એટલે ભણવાનું તો ચાલુ રહ્યું. ભગવાનનો આભાર માનીએ, અરે ભગવાનનો નહીં, મોબાઈલનો આભાર માનીએ કે આપણે સૌ ભણી તો શકીએ. દીક્ષિત કહે છે, મોબાઈલથી ભણવામાં તો ફાયદો થયો જ, પરંતુ એનાથી આપણને ઘણું નુકસાન પણ થયું. વૈષ્ણવી કહે, લે એમાં નુકસાન શું? તો દીક્ષિત કહે, આપણને ઓનલાઈન ક્લાસમાં મોબાઈલ વડે ભણવા મળ્યું એ ફાયદો તો ખરો, પરંતુ સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી આપણી આંખોને જે નુકસાન થયું તેનું શું? તો સલોની કહે છે, પણ મોબાઈલ ન હોત તો લોકડાઉનમાં આપણું ભણવાનું છૂટી જાત. હવે દીક્ષિત કહે છે, યસ, પણ ફોનમાં સતત વ્યસ્ત રહેવાને કારણે આપણે એક છત નીચે રહેતા પરિવારજનોને સમય આપવાનું ઓછું થઈ ગયું છે, તેનું શું? તો વૈષ્ણવી કહે, હા હો, મારા મમ્મી પપ્પા પહેલાં મારી સાથે જેટલો સમય વિતાવતા હતા તેટલો સમય હવે નથી વિતાવતા. આશા, એ ખરું, મોટા ભાગે તેઓ પોતાના મોબાઈલ સાથે જ વ્યસ્ત હોય છે, આ નુકસાન ખરું જ. પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન, ફકરામાં શાની છરછરશાલી છે? તો મોબાઈલના ફાયદા અને ગેરફાયદા. બીજું, મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ કોણ માની રહ્યું છે? તો સલોની અને વૈષ્ણવી. ત્રીજું છે, મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે? તો પરિવારજનો એકબીજાને સમય આપી શકતા નથી. ચોથું છે, કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે? તો વૈષ્ણવીના મમ્મી પપ્પા. પાંચમું, તમને દીક્ષિત મળે તો તમે તેને શું સલાહ આપો? તો મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. છઠ્ઠું, તમને કોની વાત ગમી કેમ? તો વૈષ્ણવી, તે લોકડાઉનમાં તેનાથી ભણી હતી. સાતમું, તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે? તો કે ભાઈ. આઠમું, તમે મોબાઈલનો શું શું ઉપયોગ કરો છો? તો નવું શીખવા અને ગેમ રમવા. નવમું, લોકડાઉન સમયે તમે મોબાઈલથી ભણ્યા હતા, કેવી રીતે? તો કે હા, યુટ્યુબથી અને જી શાળાના માધ્યમથી. પછી, મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? તો કે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો જોઈએ. હવે છે, મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે એમને પૂછીને લખો. તો મમ્મી, મોબાઈલનો ઉપયોગ માત્ર ભણવા પૂરતો જ કરવો જોઈએ. પપ્પા, તો મોબાઈલનો ઉપયોગ માત્ર 30-35 મિનિટ પૂરતો કરવો જોઈએ. ભાઈ, તો કે મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરવો જોઈએ. ભાભી હોય તો કે મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક કાર્ય તેમજ બાળગીત ટોન વગેરે સાંભળવા માટે કરવો જોઈએ. પછી, મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ. અને મોબાઈલનો ઉપયોગ નવી વસ્તુઓ લાવવા બનાવતા શીખવા આપણે ન કરવો જોઈએ. હવે શોધખોળ કરીએ. મુશ્કેલી તો ટોયલેટ સાફ કરવામાં વધારે પાણી વપરાય, ઉપાય શું? તો કે પાણીનો બગાડ અટકાવો. આઈડિયા શું છે? તો કે એક પાણીની પાઇપનો ટુકડો લઈએ, તેને વીજળીમાં વપરાતી એક પાઇપના ટુકડા સાથે જોડી દઈએ, ત્યારબાદ તેની સાથે આગળના ભાગમાં વાળેલી પાઇપ જોડીએ અને તે સાંધા આગળ પાણી નીકળે એવો ફુવારો જેવું બનાવીને લગાવીએ, ચેક આગળના ભાગે બ્રશ ફિટ કરી દઈએ. આ રીતે જો ચિત્રમાં પૂછે એ રીતે. હવે ઉપયોગ શું છે? તો કે એક પાણી ભરેલી ડોલમાં પાણીની પાઇપ નાખવી એટલે પાણી ફુવારાઓમાં આવવાનું શરૂ થઈ જશે, એટલે ઓછા પાણીના વપરાશથી બ્રશ વડે સફાઈ થઈ શકશે. હવે છે, આ સમસ્યા માટે તમે શો ઉકેલ આપશો? જૂથમાં વાત કરી કહો. તો પેલું છે કે ઘર બંધ, આ સમસ્યા છે ને એના માટે હું કરશું એ છે, તો કે ઘર બંધ કરીને બહાર જતી વખતે પંખા લાઇટ બંધ કરવાનું રહી જાય છે તો શું કરશું એ આપણે ચર્ચા કરવાની. ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી રોડ તૂટી જાય તો શું કરીએ એની પણ આપણે ચર્ચા કરશું. હવે આગળ જોઈએ કે અહીં હવે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિ કામ કરવામાં પડતી મુશ્કેલી વિશે પૂછો, જાણો અને નોંધ કરો, તેમાંથી કોઈ એક મુશ્કેલીનો ઉકેલ વિચારો, તેનું ચિત્ર બનાવો અને તેના વિશે લખો. તો ટેબલ મુશ્કેલી છે, ટેબલ પર ચોપડા અસ્તવ્યસ્ત થઈ જાય,
ઉપાય શું છે કે ટેબલ પર ચોપડા વ્યવસ્થિત ગોઠવવાથી આ સમસ્યા દૂર થઈ જાય. અને આઈડિયા શું છે તો કે ટેબલ પર લાકડાના પાટિયા વ્યવસ્થિત રીતે ગોઠવો અને તેમાં આડા લાકડા ગોઠવી બોક્સ બનાવો, પછી તેમાં ચોપડા વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય. ઉપયોગ કે ટેબલ પર આ રીતે બોક્સ બનાવવાથી ઘણા છોકરાના ચોપડા અલગ અલગ ખાનામાં ગોઠવી શકાય, જેથી ચોપડું અસ્તવ્યસ્ત રહેતા નથી અને એકબીજો છોકરો એકબીજાના છોપડાને અડકતા નથી. કે આ રીતનું જો ટેબલ હોય, આ રીતે ટેબલ હોય તો તમે આ રીતે આમ ગોઠવી શકો, આ રીતે ખાના કરી શકો એમાં. પછી અહીંયા પુસ્તક આમાં બધાને ઊભા રહી જાય, એટલે એકબીજે છોકરા એકબીજાના પુસ્તક અડે નહીં, એટલે આ રીતે તમે ગોઠવી શકો. સરસ મજાનો પાઠ જે છે તડકો અધમણ, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ બીજા વિડીયોમાં.